नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, स्टेट में आगे बढ़िए। स्टैंडर्ड 12 सब्जेक्ट से स्टेट चेप्टर नंबर 1 सूचकांक लेक्चर नंबर 4 अपने आ गया छे। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 3 अपने स्टार्ट करेलो छे, सूचकांक ना उपयोगो समझाओ। बराबर, तो सूचकांक ना उपयोगो पेज नंबर 5 और 6 ऊपर आपेलू छे, जेमा आपणे 4 पॉइंट कम्प्लीट करी चुक्या छीए। बराबर, के भाई सूचकांक ना उपयोगो कई रीतना छे, जेमा आपणे जोई गया व्यापारी परिस्थिति ना सूचकांक, जथ्थाबंध भाव नो सूचकांक, जीवन निर्वाह खर्च नो सूचकांक अने मानव विकास नो सूचकांक। पांच पॉइंट कम्प्लीट करी चुक्या, 4 पॉइंट कम्प्लीट करी चुक्या छीए। पांचमो पॉइंट छे राष्ट्रीय आवक नो सूचकांक, એના વિશે હવે ચર્ચા કરવાની છે। તમારે ટેક્સ્ટબુક માંથી જ વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો રહેશે। ડિટેલ્સ ટેક્સ્ટબુક માંથી જ લખવાની છે, ફેરબુક માં વ્યવસ્થિત રીતે। બરોબર, ચાલો જોઈએ છીએ। તો રાષ્ટ્રીય આવકનો સૂચકાંક એમાં લખ્યું કે આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે। જો આ સૂચકાંક રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, તો કે ભાઈ દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, આર્થિક પરિસ્થિતિ કેવી છે એનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને જુદી જુદી પંચવર્ષીય જે કઈ યોજનાઓ છે એના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે। દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારોનો અભ્યાસ કરી દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક વગેરે વધારવા માટેના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી કરી શકાય છે। બરાબર, એટલા માટે આ સૂચકાંક ઉપયોગી બને છે। છઠ્ઠું છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક નંબર 6, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક એમાં લખ્યું છે, જો કે આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રે સ્કિલ જેને કહીએ ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે, તેમજ દેશનો વિકાસ દર વધારવા માટે ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે આ સૂચકાંક મદદરૂપ થાય છે। આ સૂચકાંક મદદરૂપ થાય ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક। ત્યાર પછી નંબર 7 છે કૃષિ પેદાશનો સૂચકાંક, તો નંબર 7 કૃષિ પેદાશનો સૂચકાંક। કૃષિ પેદાશનો સૂચકાંક કઈ રીતના કામ કરે છે એમાં લખ્યું છે, જો કે આ સૂચકાંક કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા ઉપયોગી છે। કૃષિ પેદાશોના જે ભાવ છે એ ભાવમાં થતા પરિવર્તનો, ફેરફારોનો અભ્યાસ કરવા માટે આ સૂચકાંક ઉપયોગી છે। આ સૂચકાંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન કરે છે, જે ખેતીને લગતી નીતિઓ છે, કૃષિ નીતિઓ એમનું આયોજન કરે છે, તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે, તળિયાના ભાવ નક્કી કરી દે, જે ઇકોનોમિક્સમાં તમે ભણ્યા હશો હતા અથવા આવશે, તો એ ટેકારૂપ ભાવ મળી રહે એવી નીતિ ઘડતરમાં આ સૂચકાંક સરકારને મદદરૂપ થાય છે। તો કૃષિ પેદાશનો સૂચકાંક નક્કી કરવામાં આવે છે। ત્યાર પછી નંબર 8 છે આયાત નિકાસનો સૂચકાંક, નંબર 8 આયાત નિકાસનો સૂચકાંક। આયાત નિકાસનો સૂચકાંક, તો આયાત અને નિકાસને લગતો સૂચકાંક એમાં લખ્યું, જો કે આ સૂચકાંક આયાત નિકાસ નીતિ નક્કી કરવા માટે ઉપયોગી છે। હુંડિયામણનો દર, એટલે વિદેશથી જે કઈ વસ્તુ મંગાવીએ તો એની ચુકવણી આપણે વિદેશી ચલણમાં કરવી પડે, એની સામે રૂપિયાનું મૂલ્ય કેટલું એને કહેશું હુંડિયામણનો દર। તો એ હુંડિયામણનો દર, વિદેશી હુંડિયામણની જરૂરિયાત કેટલી છે અને માલ પર જકાતના દર નક્કી કરવા તથા જરૂરી સૂચનો કરવા માટે આ સૂચકાંક ઉપયોગી છે। તો
આયાત નિકાસ નો સૂચકાંક, ત્યાર પછી નવમું ધંધા રોજગાર નો સૂચકાંક નંબર 9, ધંધા રોજગાર નો સૂચકાંક ધંધા રોજગાર નો સૂચકાંક મેળવવા માટે પણ ઉપયોગી છે. કઈ રીતના એમાં લખ્યું જો કે આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે. રોજગારી વિશે બેરોજગારી વિશેનો ખ્યાલ છે આપે છે અને તે પરથી બેરોજગારીના પ્રશ્નો જાણી માનવ શક્તિનું આયોજન કરી શકાય છે. તેના ઉપરથી બેરોજગારીના પ્રશ્નો ક્યાં ક્યાં છે જાણી અને માનવ શક્તિનું આયોજન છે આપણે કરી શકીએ છીએ, કરી શકાય છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી 10મું મૂડીરોકાણનો સૂચકાંક, તો મૂડીરોકાણ નંબર 10, મૂડીરોકાણનો સૂચકાંક મૂડીરોકાણનો સૂચકાંક કઈ રીતના છે એની વાત કરીએ. બરોબર સમજો, એમાં આ સૂચકાંક થી શેર સ્ટોક, બરોબર શેરની કિંમત, સ્ટોકની કિંમત, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ થઈ શકે છે. જો આ સૂચકાંકથી તો કે ભાઈ શેર સ્ટોક, પછી ડિબેન્ચર, સરકારી જામીનગીરી વગેરેના ભાવમાં થતી વધઘટ કેવી છે, મૂડીરોકાણની ગતિશીલતા કેવી છે એનો અભ્યાસ થઈ શકે છે, તેમજ શેર સ્ટોકના ભાવોના વલણનું અનુમાન કરી શકાય છે. શેર સ્ટોકનો ભાવ કેટલો છે, એમનું વલણ કેવું છે એનું અનુમાન આના આધારે કરી શકાય છે. માને કે શું મૂડીરોકાણનો સૂચકાંક. 11મું છે કાચા માલનો સૂચકાંક, નંબર 11 કાચા માલનો સૂચકાંક. કાચા માલનો સૂચકાંક કઈ રીતના જાણી શકાય તેમાં લખ્યું જવું કે આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. આ જે સૂચકાંક છે એ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બરોબર અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓમાં જરૂરી માર્ગદર્શન આપે છે. એને કહેશું કાચા માલનો સૂચકાંક. જેમ બેરોમીટર, આ એમસીક્યુમાં પૂછાય યાદ રાખજો કે હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું ને વરસાદની આગાહી કરવા શું ઉપયોગી છે, તો બેરોમીટર તાપમાન માપવા માટેનું સાધન. એમ સૂચકાંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વ્યાપારી અને સામાજિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારો માપવાનું તથા તેમની તુલનાત્મક અભ્યાસ કરવાનું એક આવશ્યક સાધન છે. બરોબર, સૂચકાંક દ્વારા સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વ્યાપારી અને સામાજિક પ્રવૃત્તિમાં જે ફેરફાર થાય છે એને માપી શકાય છે અને તેમનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. આવું એક આવશ્યક સાધન છે, તેથી સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. બરોબર, સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે, યાદ રાખજો. સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. આ વાક્ય યાદ રાખવાનું એમસીક્યુ ની અંદર પૂછી શકે છે. બરોબર, કે ભાઈ દેશના અર્થતંત્રનું બેરોમીટર કોને ગણવામાં આવે છે, સૂચકાંકને. આપણું ચેપ્ટર સૂચકાંક છે, એમને દેશના અર્થતંત્રના બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે દાખલા તરફ જવાનું છે, જેમાં આધાર વર્ષ કોને કહેવાય, ચાલુ વર્ષ કોને કહેવાય એના વિશે ચર્ચા કરવાની છે. તો નવો પ્રશ્ન આપણો બનશે, અચલ આધારની રીત સમજાવો અને આધાર વર્ષ સમજાવો. ક્વેશ્ચન નંબર 4 કરીને લખશું. ક્વેશ્ચન નંબર 4, આધાર વર્ષ એટલે શું, અચલ આધારની રીત, અચલ આધારની રીત સમજાવો. અચલ આધારની રીત સમજાવો, પેલા આધાર વર્ષ એટલે શું અને અચલ આધારની રીત સમજાવો, આવો પ્રશ્ન આપણો રહેશે. પેજ નંબર 6 ઉપર આપેલો છે, પછી નેક્સ્ટ લેક્ચર થી દાખલા તરફ જવાનું છે. તો જોઈએ આધાર વર્ષ બેઝ યર કોને કહેવાય, સમજો. બરોબર,
सूचकांक नी रचना मा कोई चलनी वर्तमान समय नी किंमत ने कोई निश्चित समय नी एटले के सामान्य रीते भूतकाळना ज होय चलनी किंमत साथे सरखावामां आवे छे जे व्याख्यामां जोईए ते निश्चित समय के वर्ष ने आधार वर्ष कहे छे बराबर तो निश्चित समय के वर्ष ने शुं कहेवाय आधार वर्ष भूतकाळनुं निश्चित वर्ष ए आधार वर्ष भूतकाळनुं निश्चित वर्ष चालू अथवा प्रवर्तमान वर्ष के समय कहेवामां आवे छे जेनी साथे सरखामणी करवानी छे चालू वर्ष कहेवाशे प्रवर्तमान वर्ष कहेवाशे करंट ईयर दाखला तरीके वर्ष 2016 ना समय नी कोई एक वस्तु नी किंमत नी सरखामणी वर्ष 2015 ना समय नी तेज वस्तु नी किंमत साथे करवानी होय बराबर अहीं लखीए दाखला तरीके 2015 नी सरखामणी 2016 साथे तो 2015 बराबर आधार वर्ष अने 2016 बराबर चालू वर्ष थशे करंट ईयर बराबर तो 15 आधार वर्ष कहेवाशे 2016 चालू वर्ष कहेवाशे जो लिखू छू तो 2015 ना समय नी तेज वस्तु नी किंमत साथे करवानी होय तो 15 आधार वर्ष के 16 ए चालू वर्ष कहेवाशे आगळ જોઈએ જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ તમને એક માર્કમાં પૂછાય વીએસક્યુ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ તો કે આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ અથવા તો પ્રામાણ્ય હોવું જોઈએ જેમાં બહુ ફેરફાર ન થયા હોય એટલે કે તે વર્ષ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ જેવી કુદરતી આફતો ન હોવી જોઈએ યુદ્ધ બળવો હુલ્લડ હડતાલ આંદોલન આવી અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ ન ઘટેલી હોવી જોઈએ રાજકીય ઘટનાઓ ન હોવી જોઈએ આર્થિક ઉથલ પાથલ ન થયેલી હોવી જોઈએ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી કેવું હોવું જોઈએ મુક્ત હોવું જોઈએ અત્યારે 2020-21 ને આધાર વર્ષ ન લઈ શકાય કોઈ નહીં કારણ કે કોરોનાને કારણે ઉથલ પાથલ મોટી બધી થઈ છે અર્થતંત્રમાં આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ જેમાં કુદરતી કે માનવ સર્જિત કોઈ આપત્તિ ન હોવી જોઈએ રાજકીય ઉથલ પાથલ ન હોવી જોઈએ ઓકે વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોય એ પણ જરૂરી છે બહુ લાંબો ભૂતકાળ ન હોવો જોઈએ એ પણ જરૂરી છે જો અસામાન્ય પરિસ્થિતિ વાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય અને ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચકાંકના પરિણામો ગેરમાર્ગે દોરશે સીધી વાત છે કારણ કે આધાર વર્ષ જ આવું છે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી આમ સૂચકાંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે આવશ્યક છે બરોબર હવે આધાર વર્ષની જે પસંદગી છે એ બે રીતે થાય છે એક અચલ આધારની રીત અને એક પરંપરિત આધારની રીત એમાંથી આપણે અચલ આધારની રીત સમજાવવાની છે બે રીતે પસંદગી થાય અચલ આધાર અને પરંપરિત તો અચલ આધારની રીત કોને કહેવાય એની ચર્ચા હવે કરવાની છે તો અચલ આધારની રીત અચલ આધારની રીત અચલ એટલે સ્થિર એની વાત કરીએ એમાં લઈ કે આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિ વાળા સમય કે વર્ષને સ્થિર ગણી પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે પ્રામાણ્ય વર્ષ અથવા આધાર વર્ષ તરીકે આ જે તે વર્ષને છે અહીંયા લેવામાં આવે છે પરંતુ અમુક વખતે પ્રામાણ્ય કે આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ હોય છે અમુક વર્ષે તો કે ભાઈ પ્રામાણ્ય વર્ષ કે આધાર વર્ષ છે નક્કી કરવું કેવું છે મુશ્કેલ છે ઝડપથી નક્કી નહીં થાય આ સંજોગોમાં અમુક વર્ષોની સરેરાશ કિંમતને આધાર વર્ષની ચલ કિંમત તરીકે લેવામાં આવે છે અમુક વર્ષની સરેરાશ કિંમતને આધાર વર્ષ તરીકે લઈ લેવામાં આવશે આધાર વર્ષની ચલ કિંમત સાથે વર્તમાન સમયની ચલ કિંમત સરખાવી સૂચકાંક મેળવવામાં આવે છે બરાબર સૂચકાંક આના આધારે પ્રાપ્ત થશે આધાર વર્ષ ઘણા દૂરના ભૂતકાળનું વર્ષ ન બને તે માટે અમુક સમયાંતરે આધાર વર્ષ બદલવું જોઈએ અમુક સમયાંતરે આધાર વર્ષ બદલાવવું જોઈએ જેથી બહુ ભૂતકાળનું વર્ષ ન બને
આમ અચલ આધારની રીતની સૂચકાંક મેળવી શકાય છે જેમનું સૂત્ર નીચે મુજબ છે સૂત્ર ખાસ પિંક પેનથી લખજો તમે બરોબર સૂચકાંક બરાબર સૂચકાંક એટલે ઇન્ડેક્સ કહેવાય એટલે આઈ સૂચકાંક આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા સો સૂચકાંક ટકાવારી માં છે એટલે ગુણ્યા સો કરવા સિમ્બોલિક આપણે જોઈએ તો સિમ્બોલમાં આ રીતના કેવા છે આઈ બરાબર પી વન છેદમાં પી ઝીરો ગુણ્યા સો બરોબર પી વન ના છેદમાં પી ઝીરો ગુણ્યા સો જ્યાં કરીને આપણે લખી શકીએ કે જ્યાં પી વન બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત અથવા ભાવ ચાલુ વર્ષની ચલ કિંમત અને પી ઝીરો બરાબર આધાર વર્ષની ચલ કિંમત બરોબર તો આપણું મેઇન સૂત્ર છે સૂચકાંકનું બોક્સ કરી નાખવાનું છે ખાસ ને બરોબર છે આ લખ્યું છે એને સિમ્બોલિક રીતે આપણે દર્શાવેલું છે બરોબર તો ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત તરીકે આપણે એને ઓળખાવીશું ઓકે ટૂંકું છે ચાઉ ચક્કી આઉ ચક્કી તો ચાઉ ચક્કી છેદમાં આઉ ચક્કી એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા સો પી વન ના છેદમાં પી ઝીરો ગુણ્યા સો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ લેક્ચર ની અંદર તમારે સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 3 બરોબર 5 થી કન્ટિન્યુ કરવાનું છે લખી લેવાનું છે ફેર બુકમાં વ્યવસ્થિત રીતે બરોબર થિયરી છે આમાંથી લખવાની છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4 આધાર વર્ષ એટલે શું અચલ આધાર ની રીત સમજાવો પહેલી રીત અચલ આધાર ની રીત માં થિયરી બધી લખી લેવાની છે અને આ સૂત્ર છે ખાસ તમારે પિંક પેન થી લખવાનું છે બરોબર એને બોક્સ કરી નાખવાનું આ બ્લુ પેન થી ચાલશે બરાબર આ પિંક પેન થી લખી અને આ બ્લુ પેન થી તમારે નીચે લખી નાખવાનું રહેશે નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલા તરફ જઈશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ આટલું ફેરબુકમાં વ્યવસ્થિત રીતે તમે લખી લેજો અને પાકું કરી લેજો ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો